દુનિયા જીતવાનું સૌથી મોટું હથિયાર પુસ્તક માનવામાં આવે છે. આ માટે નવસારી જિલ્લામાં આ પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવી છે. અહીં એવી લાઇબ્રેરી બનાવવામાં આવી છે કે જેમાં વાંચન કરનારા એક ક્ષણ માટે પણ અન્ય જગ્યા ઉપર જવા માટે તૈયાર નહીં થાય. આ છે ગણદેવી તાલુકામાં આવેલ દેવધા ગામની, જ્યાં વાંચન પ્રવૃત્તિને વેગ આપતી સંસ્થા જેનું નામ છે પરબ, એટલે કે એક તરસ, પાણીની તરસ અને વાંચનની તરસ, જ્યાં આપણી આ તરસ સંતોષાય તેવું સ્થળ એટલે કે દેવધા ગામમાં જઈ વસીએ દેવધા સ્થિત કેરી અને ચીકુની વાડીમાં એક કુદરતી લાઇબ્રેરી ઊભી કરી છે. આ કુદરતી લાઇબ્રેરીમાં 27 એપ્રિલથી 3 મે સુધી વાંચન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે આ લાઇબ્રેરી જે વાડીમાં ચાલી રહી છે તે વાડી મોહન કાકાની વાડીથી જાણીતી છે. ત્યારે કોરોના કાળમાં મોહન કાકાનું 91 વર્ષની વયે નિધન થયું હતું અને તેમનું એક સ્વપ્ન હતું કે આ જે જગ્યા હાલ લાઇબ્રેરી માટે ઉપયોગ કરવામાં આવે છે તે જગ્યા ઉપર મોહન કાકા હંમેશા પુસ્તક વાંચન કરતા હતા અને તેમનું સપનું હતું કે મારા દેશના જે યુવાનો છે, મારા ગામના જે યુવાનો છે તે હંમેશા પુસ્તક પ્રેમી બને તેવા ઉદ્દેશ સાથે અહીં કાયમી લાઇબ્રેરી ચાલુ રાખવા માટે તેમના પુત્રને જણાવ્યું હતું અને આજે અવિરત આ સેવા કુદરતના ખોરે લાઇબ્રેરી શરૂ છે, જેના આજે 2000થી વધુ પુસ્તક અહીં કાર્યરત છે અને મોટી સંખ્યામાં યુવાનો અને યુવતીઓ આ કુદરતના ખોરે શરૂ થયેલી લાઇબ્રેરીનો લાભ લઈ રહ્યા છે. અહીં આ કુદરતના ખોરે તૈયાર કરવામાં આવેલી લાઇબ્રેરી 2000 જેટલા પુસ્તકો મૂકવામાં આવ્યા છે, જ્યાં હાલ 100થી પણ વધુ લોકો અહીં લાઇબ્રેરીનો લાભ લઈ રહ્યા છે. અહીં કુદરતી વાતાવરણમાં ઊભા કરવામાં આવેલી લાઇબ્રેરી જોઈને તમને એક મનમાં શાંતિ જાગશે અને આ શાંત વાતાવરણમાં કંઈક વાંચવાની અલગ જ મજા અને આનંદ છે. ડૉક્ટર જયવાસીએ વધુમાં જણાવ્યું હતું કે વાંચનના કાર્યક્રમો તો થતા હોય છે પણ મોટા ભાગે લાઇબ્રેરી મકાનમાં જ થાય છે. અહીં અમે અલગ અલગ વાંચન સત્તાના આયોજનો કરતા હોય છે, જેની જગ્યા બિલકુલ કુદરતી વાતાવરણમાં હોય છે, જ્યાં શાંત વાતાવરણમાં પક્ષીઓનો કલરવ વચ્ચે પુસ્તક વાંચી શકાય અને ખાસ કરીને અમારી આ લાઇબ્રેરીમાં મોબાઈલ બંધ કરાવવામાં આવે છે, જેથી એકાગ્ર રીતે વાંચન કરી શકાય. અત્યારે નવસારીના ગણદેવી તાલુકામાં આવેલ દેવધાની વાડીમાં પુસ્તક પ્રેમીઓ ભેગા થઈને કુદરતી વાતાવરણમાં વાંચનનો અનેરો લાભ લઈ રહ્યા છે. અલ્પેશ કશ્યપ, ZSTV નવસારી.